અને સમાચારોની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું ફેસબુક પર ફેક આઈડી બનાવાયું હોવાની વિગતો મળી રહી છે અને આ ફેક આઈડીનો ગેરકાયદે ઉપયોગ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફેક આઈડી બનાવનારને ઝડપીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલો સામે આવતાની સાથે જ એ સૂચિત કરવામાં આવ્યું કે આ એક ફેક આઈડી છે અને તેની સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન આ આઈડીથી થતું હોય તો સતર્ક રહેવા માટે પણ સૂચિત કરાયું. પણ જેઠા ભરવાડનું આ ફેક આઈડી હોવાનું વિગતો મળી, જોકે તેને કારણે ઓરિજિનલ આઈડી અને ફેક આઈડી બંને વિશે માહિતી આપીને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરા પોલીસ સ્ટેશને આ મામલો ધ્યાને લીધો છે. જેઠાભાઈ આહિર ભરવાડ અને તેના નામનું જે બ્લુ ટીકવાળું આઈડી છે તે ઓરિજિનલ આઈડી છે, પરંતુ આ જ નામથી એક ડુપ્લિકેટ આઈડી પણ બની હોવાની વિગતો મળી અને આ ફેક આઈડી પર કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન ન થાય તે માટે ખાસ સૂચિત કરવામાં આવ્યું. પરંતુ આ ફેક આઈડી દ્વારા શું કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પ્રકારના બે આઈડી જોવા મળી રહ્યા છે. આ ફેક આઈડી આપ જોઈ રહ્યા છો, પરંતુ જે બ્લુ ટીકવાળું આઈડી છે તે ઓરિજિનલ આઈડી છે, પરંતુ નામ અને સમમ જે વિગતો છે તે સેમ ટુ સેમ ફેક આઈડીની અંદર જોવા મળી રહી છે.